સીતારામ ને જય શ્રી કૃષ્ણ, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે લીલી દ્રાક્ષમાંથી કિસમિસ બનાવીશું, એટલે કે લીલી દ્રાક્ષમાંથી આપણે સૂકી દ્રાક્ષ બનાવીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો અહીંયા મેં 500 ગ્રામ દ્રાક્ષને ધોઈને સરસ રીતે સાફ કરીને લઈ લીધી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો દ્રાક્ષને આપણે બાફવાની છે, તો એના માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી આપણું સારું ગરમ થાય એટલે એમાં આપણે દ્રાક્ષને એડ કરવાની છે. તો પાણી આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો દ્રાક્ષને આપણે એડ કરી લઈશું. દ્રાક્ષ બફાઈને ઉપર આવે ત્યાં સુધી આપણે એને બફાવા દેવાની છે. જેમ જેમ દ્રાક્ષ બફાશે એમ દ્રાક્ષ ઉપર આવતી જશે. તો 2-3 મિનિટ જેટલો સમય થયો છે ને, તમે જોઈ શકો છો આપણે દ્રાક્ષ બફાઈને ઉપર આવતી જાય છે. જેમ જેમ આપણે દ્રાક્ષ ઉપર આવતી જશે એમ આપણે ઉપરથી થોડી થોડીક લેતા જશું. અને પાણી નીતારીને આપણે આ રીતે બાઉલમાં એડ કરી દઈશું કાણાવાળા, જેથી કરીને પાણી બધું નીતરી જાય. આ રીતે ધીમે ધીમે આપણે જે ઉપર દ્રાક્ષ આવે છે એને લઈ લેવાની છે. તમે જોઈ શકો છો દ્રાક્ષ ઉપર આવતી જાય છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. જેમ દ્રાક્ષ ઉપર આવતી જાય એમ આપણે લેતા જશું. તો તમે જોઈ શકો છો બધી દ્રાક્ષ ઉપર આવી ગઈ છે. હવે તો ગેસને આપણે હવે બંધ કરી લઈશું અને બધી દ્રાક્ષને આપણે કાઢી લઈશું. તો આપણી બધી દ્રાક્ષ બફાઈ ગઈ છે અને એને બાઉલમાં કાઢી લીધી, જેથી કરીને પાણી બધું નીતરી જાય. તો હવે આને આપણે તડકામાં સૂકવવાની છે. તો આપણે એને કોટનના કપડા ઉપર નાખી દઈશું. અહીંયા મેં કોટનનો રૂમાલ પાથરે લીધો છે, એની ઉપર આપણે બધી દ્રાક્ષને એડ કરી દઈશું. અને બધી આપણે છૂટી છૂટી ગોઠવી દઈશું, જેથી કરીને સારી રીતે દ્રાક્ષ સુકાઈ જાય. તો અહીંયા બધી દ્રાક્ષને મેં છૂટી છૂટી સૂકવી લીધી છે અને આપણે 2 દિવસ માટે સૂકવી દઈશું, જેથી કરી સરસ રીતે સુકાઈ જાય. અને આપણે તડકામાં સૂકવી દેવાની છે. તો આને હું તડકામાં 2 દિવસ માટે સૂકવી લઈશ. તો 2 દિવસ સૂકાયા બાદ આપણી સરસ મજાની દ્રાક્ષ સૂકીની તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ બની છે, જેવી બજારમાં જ મળતી હોય છે એવી દ્રાક્ષ બનીને તૈયાર થઈ છે. તો અહીંયા 500 ગ્રામ દ્રાક્ષમાંથી 100 ગ્રામ દ્રાક્ષ બનીને તૈયાર થઈ છે. જો આ દ્રાક્ષનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.